નમસ્કાર હું છું ગોપી ગાંગર ગભરાતા નહીં તમે આ નજારો જોતા એવું લાગે છે કે આપણે ક્યાંક વિદેશમાં વિદેશમાં ફરી રહ્યા પણ અમે નહીં પોતાના ગુજરાતમાં અને છીએ જી હા ખૂબ જ અદભુત છે આ નજારો અત્યારે સરદાર સરોવરના તળાવ નંબર ત્રણ પાસે અમે છીએ અને તમે જોઈ શકો છો આ વિંધ્યાચલની વાદી આ છે જે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને આ એ જ તળાવ છે જ્યાં આગળ સીપ્લેન આવશે અને સીપ્લેન પ્લેન અહીંયા આગળ તમને બતાડીએ એ દ્રશ્ય બતાડીએ કે જ્યાં આગળ સી પ્લેન માટે એક જેટી બનાવવાનું કામ જે છે એ શરૂ થઈ ચૂક્યું છે ત્યાં આગળ જ્યાં તમે બોટ્સ જોઈ રહ્યા છો એ જ જગ્યાએ જેટી બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને ત્યાં આગળ જેટી ઉતરશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે અહીંયા પહોંચશે અને ત્યાં સી પ્લેનનું લેન્ડિંગ થશે ખૂબ જ અદ્ભુત દ્રશ્યો છે અત્યારે કારણ કે આખું વાતાવરણ ખૂબ અલગ પ્રકારનું છે વાદળો છે અહીંયા આગળ અને અગર વાત કરીએ મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશમાં અત્યારે વરસાદ ચાલુ છે જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે આ તળાવ નંબર ત્રણ છે જ્યાં સી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઠીક સામે ટેન્ટ સિટી પણ છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બોટના છે અને ખાસ વાત તમને એ પણ કરવાની રહે કે અહિયાં આગળ આ મગર માટેનું એક પાંજરું મૂકવામાં આવ્યું છે અહીંયા આગળ મગર છે ને એ લગભગ દોઢસો ની આજુબાજુ મગર છે અત્યાર સુધીમાં એકસો વીસ થી વધારે મગર પકડાઈ ચૂક્યા છે કારણ કે સી પ્લેનને અહીંયા લેન્ડ થવાનું છે તો મગર જે છે એ ક્યાંક ને ક્યાંક સી પ્લેનને નુકસાન પહોંચાડી શકે તો એ માટે થઈને આ તળાવ નંબર ત્રણ જે છે તેમાંથી મગરને અહીંયાથી બહાર કાઢી એ લોકોને જે મુખ્ય કેચમેન્ટ એરિયા છે સરદાર સરોવર ડેમનો ત્યાં એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો વિંધ્યાચલ સાતપુડાની આ પહાડી છે અને ખૂબ સુંદર દ્રશ્ય છે તમને અમે એક બીજો નજારો પણ બતાડીએ કારણ કે જ્યારે આપણે દ્રશ્યોની વાત કરી રહ્યા છીએ ત્યારે આ જે દ્રશ્ય છે એ ખૂબ મહત્ત્વના થઈ જાય છે આ તમે અહીંયા જોઈ શકો છો આ ટેન્ટ સિટી છે નર્મદાની બ્રિજ ઉપર અમે છીએ અને ટેન્ટ સિટી ખાસ બનાવવામાં અહીંયા આવી છે બધી જ તૈયારીઓ અહીંયા થઈ રહી છે કેમ કે માનવામાં આવી રહ્યું છે કે એકત્રીસમી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે અને અહીંયા આગળ જે પ્રોબેશનલ આઈએસ આઈપીએસ ઓફિસર્સ છે એ લોકોને અહીંયા આગળ એ મળશે તો એ લોકોના રહેવાની જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવશે અને આપ જોઈ શકો છો કે જે ટેન્ટ સિટી છે ખૂબ સુંદર લાગી રહી છે જ્યારે તમે અહીંયા બ્રિજ ઉપર આવો છો અને આ જે બ્રિજ છે એ ટેન્ટ સિટી એક અને બેને જોડતો જે બ્રિજ છે ત્યાંનો આ એરિયા છે આપ જોઈ શકો છો અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી દેખાતું કારણ કે આ જે પહાડી છે જે ડિઝાઇન છે એવી રીતે બનાવવામાં આવી છે કે સ્ટેચ્યુને ક્યાંય નુકસાન ન થાય તો એના માટે થોડા આગળ જવું પડે પરંતુ આ એ જ એરિયા છે એ લગભગ પાંચથી સાત કિલોમીટરનો આખો એરિયા છે જેની અંદર તમને આવા જ દ્રશ્યો જોવા મળે અને ખાસ કરીને જ્યારે તમે અહીંયા ચોમાસામાં અને શિયાળામાં આવો તો ખૂબ અદ્ભુત દેખાય છે આ જગ્યા અને ખાસ કરીને આ ટેન્ટ સિટી જે અત્યારે તમે જોઈ શકો છો પહેલાં આ જે ટેન્ટ સિટી હતી ને એ કપડાની બનાવવામાં આવી હતી પણ હવે એને એક પર્મનન્ટ ટેન્ટ સિટી બનાવી દેવામાં આવી છે તમે જોઈ શકો છો કે જે લોકો અહીંયા આવે છે ખાવું પીવુંથી રહીને એ લોકો અહીંયા આગળ બેથી ત્રણ દિવસનું રોકાણ પણ કરતા હોય છે રાત્રે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે આપણી જે આદિવાસી કલ્ચર છે તેને પણ બતાવવામાં આવે છે અને જે ઘર છે બાળકોને રમવાની વસ્તુ છે એ દરેક અહીંયા આગળ એક વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકોને પણ કોઈપણ પ્રકારનું એ લોકોને બોરિંગનેસ ના લાગે એટલા માટે થઈને એ લોકો માટે સ્લાઇડ હિચકા આ દરેક વસ્તુ અહીંયા બનાવવામાં આવી છે અને તમે એક ફોટો ફ્રેમ પણ અહીંયા રાખવામાં આવી છે ટેન્ટ સિટી નર્મદા ત્યાં જઈ અને ફોટો પણ પડાવી શકો છો આ આખા વિસ્તારની જો વાત કરવામાં આવે તો આખા વિસ્તારની અંદર સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાથે જે પ્રાણીઓને જોવા માટેનું એક આખું ફોરેસ્ટ જેવું બનાવ્યું છે તે સાથે કેકટસ ગાર્ડન એકતા નર્સરી બટરફ્લાય પાર્ક અને હવે જે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર મળશે એ છે સરદાર સરોવરના તળાવ નંબર ત્રણમાં ઉતરવાવાળું સી પ્લેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેની શરૂઆત એમને બે હજાર સત્તરમાં તમને યાદ હશે કે બે માં સત્તરમાં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે એમને સરદાર સાબરમતી નદીથી ટેક ઓફ કર્યું તું અને અંબાજીમાં દર્શન કર્યું હતું ધરોઈ ડેમમાં એ વખતે લેન્ડ થયા હતા પ્રધાનમંત્રી મોદી અને આ વખતે એકત્રીસમી ઓક્ટોબરે માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી આવશે સર જે સાબરમતીમાં સ્ટેચ્યુ ઓફ સાબરમતી જે જેટી બનાવવામાં આવી છે એ થી પ્રધાનમંત્રી ત્યાંથી ટેક ઓફ કરશે સી પ્લેન વડે અને અહીંયા આગળ જે તળાવ નંબર ત્રણ છે ત્યાં લેન્ડ થશે અને આ જે આખું હશે કારણ કે એકત્રીસમી ઓક્ટોબરે એક રાષ્ટ્રીય એકતા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે અને અહીંયાથી લોકોને સંબોધિત કરશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં